ગ્રીષ્મના મુદ્દેને છેલ્લી ક્ષણ સુધી છોડતા ન હતા મા બાપ. હજારો લોકો હિપકે ચડ્યા. મારા ભાઈ ભાભી અપંગ છે, સામનો કરી શકે એ પરિસ્થિતિમાં બી નથી. ગ્રીષ્માના મૃતદેહને છેલ્લી ક્ષણ સુધી છોડતા ન હતા મા બાપ. હજારો લોકો હિપકે ચડ્યા. સુરતના પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસે રાજ્યમાં ચકચાર મચાવી છે. ફેનિલ નામના એક યુવક દ્વારા ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી. ગ્રીષ્માની હત્યા 12 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે થઈ હતી. ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની સોસાયટીમાં જઈને લોકોની વચ્ચે જ ગ્રીષ્માનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ ફેનિલે પણ ઝેર પી લીધું હતું અને ત્યારબાદ પોલીસ આવતા તેને પોતાના હાથની નસ કાપી નાખી હતી. હાલ ફેનિલની હાલત પણ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેની સારવાર સુરતની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં રહેતા હોવાને કારણે તેના અંતિમ સંસ્કાર 2 દિવસ સુધી કરવામાં આવ્યા ન હતા. ગ્રીષ્માના પિતા આફ્રિકાથી સુરત આવ્યા બાદ એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માના અંતિમ સંસ્કાર સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવ્યા હતા. ગ્રીષ્માના પિતાને દીકરીના મોતની જાણ ન હતી, પણ સુરત આવીને આ બાબતે માહિતી મળતા પિતા આઘાતમાં સરી પડ્યા અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ગ્રીષ્માની અંતિમ યાત્રા પાસોદરાથી લઈને અશ્વિની કુમાર સ્મશાન ગૃહ સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ સામાજિક અગ્રણી રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોડાયા હતા. ગ્રીષ્માની હત્યા થઈ હોવાની જાણ તેની માતાને કરવામાં આવી ન હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે ગ્રીષ્માની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, પણ આજે સવારે જ્યારે ગ્રીષ્માનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે માતાને પણ દીકરીના મોતની જાણ થઈ હતી, તેથી તેમને પણ પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તમામ લોકોની આંખમાંથી પાણી સરી પડ્યા હતા. લોકોની એક જ માંગણી છે કે ગ્રીષ્માની હત્યા કરનારા ફેનિલને ફાંસીની સજા કરવામાં આવે. આઘાતમાં ગ્રીષ્માની માતાની હાલત જોઈને અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો પણ હિપકે ચડ્યા હતા. અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે માતા પિતા દીકરીના મૃતદેહને છોડવા માટે તૈયાર ન હતા. બસ બાથ ભરીને રોતા હતા અને એક જ શબ્દ કહેતા હતા કે તેમની દીકરી સાથે શું થયું. ગ્રીષ્માને દુલ્હનની જેમ સજાવીને તેમની અંતિમ વિદાય આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ZS ટીવી, સુરત. સામનો કરી શકે એ પરિસ્થિતિમાં બી નથી. દીકરી તો આજે જતી રહી, પણ એ જે ઘટનાઓ છે ને, એ મરશે ત્યાં સુધી મગજમાંથી જશે. આજે અમે જોઈ રહ્યા છીએ કે કોલેજો ઉપર, સ્કૂલો ઉપર અથવા એવા કોઈ ચા પાનના ગલ્લા ઉપર, ટપરી ઉપર જે લોકો આવાર થતું રખડતા હોય છે, એની ઉપર ખાસ કરીને કાર્યવાહી થવી જોઈએ. પહેલાં તો હવે આખા સમાજે જાગૃત થવું પડશે. આપણા બાળકોને બી આપણે સારું એવું શિક્ષણ આપવું પડશે. આપણું સંપૂર્ણ ધ્યાન આપણા બાળક ઉપર હોવું જોઈએ. આપણું બાળક શું કરે છે, શું નથી કરતું, એના મગજની અંદર કયા પ્રકારના વિચારો આવી રહ્યા છે, આ બધી વસ્તુ ઉપર ધ્યાન આપવું. સુંદરાવીલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરાવીલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ,
મોબાઈલ નંબર છે 9925455